કરે છે હવે એવું જ આપણે એક સજીવ જોઈએ તમે બધા જ જાણો છો કે અમીબા છે એ એક કોષીય સજીવ છે એટલે કે અમીબાનું શરીર એક કોષનું બનેલું છે અમીબા તમે આગળ જ્યારે ભણશો સાયન્સ લેશો તો તમને ખબર પડશે કે અમીબા છે એ તળાવનું જે ગંદુ પાણી છે એમાં જોવા મળે છે તો પ્રથમ સ્લાઇડ લેવાની એના પર કવર સ્લીપ ઢાંકવાની મૂકવાનું પછી તમે એના માઇક્રોસ્કોપમાં જોશો તો તમને અનિયમિત આકારનું અમીબા તમે જોઈ શકશો એના માટે તમારે આગળ સડી કરવી પડશે તો આ જે સજીવ છે અમીબા શું કરે છે એનું પ્રજનન છે ઉત્સર્જન છે વાયુઓનું વિનિમય ખોરાકનું ગ્રહણ હલનચલન ખોરાક ગ્રહણ વાયુઓનું વિનિમય અને ઉત્સર્જન આ બધું જ એક કોષો વડે કરે છે લાખો કોષો નિશ્ચિત પ્રકારે ભેગા મળીને એનું જે આખું માળખું રચાયેલું છે એ પ્રમાણે એને જે કાર્યની ની વહેંચણી કરવામાં આવી છે એ રીતે એ શરીરમાં પોતાનું કાર્ય કરે છે તો હવે પહેલું જોઈએ કે માનવ માનવની અંદર સ્નાયુ કોષો એટલે કે મસલ્સ આવેલા હોય છે એ આજ પાઠમાં આપણે આગળ જોવાનું છે કે એનું વિસ્તરણ એટલે કે પોળું થવું અને સંકોચન એટલે ભેગું થવું સંકોચન અને વિસ્તરણથી આપણે સ્નાયુઓનું હલનચલન કરી શકીએ હવે મારા હાથની જે આંગળીઓ છે એને હું હલાવું છું એ પણ એનું જે એક કારણ છે કે સ્નાયુ છે જે શરીરમાં એ એને હલનચલનના પરિણામે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપરાંત બોલવું વાતો કરવી કંઈક પકડવું એ બધું આપણે સ્નાયુઓના હલન ચલન પરિણામે કરી શકીએ છીએ ત્યારબાદ છે ચેતાકોષ ચેતાકોષ એ આપણા શરીરનો સૌથી મોટો કોષ છે ચેતાકોષનું કાર્ય શું છે કે સંદેશાઓનું વહન કરવું જે લાગણીઓ હોય ભય હોય ક્રોધ હોય ગુસ્સો હોય આ બધી જે ઓલી છે ઉર્મીઓ છે એનું એ વહન કરવાનું કામ કરે છે ચેતાકોષ હવે જયારે તમે કોઈ ગરમ તપેલીને અડકો છો એટલે અમુક સેકન્ડ વારમાં તમારો હાથ ખેંચાઈ જાય છે એવું નથી થતું કે ચલો ભાઈ ત્રણ ચાર કલાક પછી આપણને ખબર પડે છે કે આ તપેલી ગરમ છે એવું થતું નથી એનું કારણ પણ શું છે આ ચેતાકોષ ચેતાકોષના પરિણામે આપણે શું કરીએ તપેલી જેવી અડકે તરત આપણો હાથ લેવાઈ જાય છે કારણ કે આપણા મગજમાં ચેતાકોષો છે અમુક સેકન્ડોની વારમાં એ સંદેશો પહોંચાડી દે ત્યારબાદ જ્યારે તમે કોઈ ભયંકર ડર લાગે એવી વસ્તુ જોવો છો ત્યારે પણ તમે ડરી જાવ છો તરત એવું તો નથી થતું કે વાઘને જોઈને આપણને અડધી કલાક પછી ડર લાગે એવું ક્યારે બનતું નથી એટલે સંદેશાઓ છે એને ફટાફટ પહોંચાડવાનું કાર્ય આ ચેતાકોષ કરે છે પણ તમે જ્યારે અગિયાર બાર સાયન્સ કરશો ત્યારે આનું ડીપમાં ભણવામાં આવશે એના પછી છે રુધિર તો રુધિરનું કાર્ય શું છે રુધિર આપણા શરીરમાં વહનનું કાર્ય કરે છે ઓક્સિજન આપણે શ્વાસ લઈએ છીએ ઓક્સિજનનું વહન આખા શરીરમાં કરે છે પછી નકામાં જે દ્રવ્યો છે એમનું વહન કરે છે ખોરાકનું વહન કરે છે ક્ષારોનું વહન કરે છે પોષક તત્વોનું વહન કરે એટલે આપણા શરીરમાં બધું જે વહન કરવાનું કાર્ય છે એ કોને સંભાળી લીધું છે રુધિરે અને હૃદય જે પંપ વડે કાર્ય કરે છે પંપ દ્વારા જે બ્લડને શુદ્ધ કરે છે અશુદ્ધ બ્લડ હોય છે આ બધું બ્લડનું સર્ક્યુલેશન એટલે કે એનું પરિવહન કરવાનું કાર્ય પણ કોણ કરે છે રુધિર કરે છે ત્યાર પછી જોઈએ પેશી પેશીની પરફેક્ટ વ્યાખ્યા અહીંયા આપેલી છે કે શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય નિશ્ચિત સ્થાન પર કોષોના સમૂહ દ્વારા થાય છે તેને કહેવાય પેશી સિમ્પલ તમે એવું કહી શકો કે કોઈ નિશ્ચિત નિશ્ચિત કાર્ય કરવા માટે પ્રકારના કોષોના સમૂહને આપણે પેશી કહી શકીએ તો સૌપ્રથમ આપણે જોવાનું છે વનસ્પતિ પેશી વનસ્પતિ પેશીનો પહેલો જ પોઈન્ટ છે કે વનસ્પતિ પેશી છે એ સ્થાયી છે સ્થાયી કેમ કે વનસ્પતિને તમે જ્યાં પણ વાવો છો તે જીવન પર્યંત ત્યાં જ રહે છે બરાબર બીજ વાવો છો ધીરે ધીરે મોટી થાય છે એમાંથી વૃક્ષ થાય છે તો એ જીવન પર્યંત શું કરે છે છે ત્યાં જ રહે એવું કોઈ દિવસ બન્યું કે ચાલો આજે મેં સોસાયટીની અંદર કોઈ વૃક્ષ વાવ્યું ને કાલે સવારે કોઈ બીજી સોસાયટીમાં જતું રહ્યું નહીં એ સ્થાયી છે જન્મથી મૃત્યુ સુધી જીવન પર્યંત એ સ્ટેબલ એ વૃક્ષને તમે જ્યાં વાવો છો ત્યાં જ રહે છે એટલે એ સ્થાયી છે બીજું ઉભા રહેવાનું મોટા રાખે છે આ બધાથી પોતાનો સામનો કરવાનો હોય છે એટલે કે જે એની બોડી મતલબ એનું જે રચના છે એમાં વધારે મજબૂતા એને જે આપતી હોય એ પેશી પર એ આધાર રાખે જેના કારણે એ ટાટ રહી શકે વળી જતી નથી ફ્લેક્સિબલ નથી બરાબર

પ્રજનન માટે કે પ્રાણી પેશી કેવી છે અસ્થાયી વનસ્પતિની તુલનામાં વધારે ઉર્જા આપણે સિમ્પલ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું આ ઉપરાંત ઘણા બધા કાર્ય કરવાના હોવાથી એ જે છે એ વધારે ઉર્જા વાપરે છે બીજું કે પ્રાણી છે એમાં મોટા ભાગની જે પેશી છે જીવંત હોય છે વનસ્પતિમાં મૃત હોય છે પણ પ્રાણીઓમાં જીવંત હોય છે બીજું અનિલ અનુલક્ષીને કે વનસ્પતિ છે એમાં વર્ધમાન પેશી અને અવર્ધમાન પેશી આવેલી હોય છે વનસ્પતિમાં કેવું હોય છે કે અમુક એજ પછી અમુક વર્ષનો છોડ થઈ જાય વૃક્ષ થઈ જાય ત્યાર પછી એની વૃદ્ધિ અટકી જાય છે બરાબર જીવન પર્યંત એવું તો નથી ને કે વૃક્ષને તમે વાવો એટલે પાંચ છ સાત આઠ દસ માળ જેટલું લાંબુ થઈ જાય નહીં અમુક લિમિટેશન પછી એની વૃદ્ધિ અટકી જાય જ્યારે પ્રાણીઓમાં આવું નથી થતું આપણે હવે રુધિરનું પરિવહન થતું હોય એ વહન કરવાનું કાર્ય કરતું હોય તો આ કાર્ય એ જીવન પર્યંત ચાલુ જ રાખે છે બરાબર કોઈ પેશી છે એ ડેમેજ એટલે કે નુકસાન થાય તો એની જગ્યાએ નવી પેશી આવે આવું એનું જે ફંક્શન છે એ વૃદ્ધિનું નહીં પણ બાકીનું જે બાકીના જે કાર્યો છે એ જીવન પર્યંત ચાલુ જ રહે છે થેન્ક યુ